દાદા, ચાર દિવસ સતત ગાઉં છો? ચાર દિવસ 24 કલાક માં થાકોડો ને લાગતો હે કે મારો આત્મબળ છે કે હું પૂરી ક્રમમાં પૂરી કરીશ. તકલીફ નથી થતી? પગમાં દુખતું નથી? કોઈ નહીં ભાઈ, મેં 36 વર્ષથી આ ચંપલ નથી પહેર્યા. તું શું કરવા આવ્યો છે? લીલી પરિક્રમા. લીલી પરિક્રમા કેટલા ઉભણ? સાતમું. સાતમું તોય ચડીશ? હા. થાક નથી લાગતો તને? પગ નથી દુખતા? નહીં. હા, પણ આટલો મોટો ઠેલો છે તોય તને થાક નથી લાગતો? યુવાનો પણ થાકીને બેસી જાય છે, ત્યાં માજી જે છે તે ચાલી રહ્યા છે. આ ભૂમિ ની શક્તિ છે, આ ભૂમિ ની તાકાત છે, આ ભૂમિ ની મીઠાસ છે, અને આમાં ગીર નો ખોળો છે. જય ગિરનારીના અખંડ અનંત અને અવિચળ નાદથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. આ ધરતીનો છેડો, આ ગિરનારી ભૂમિનો છેડો કાયમ લીલો છે, કારણ કે અહીં સંસ્કૃતિ ધબકે છે. અહીં સોળે કળાએ ખીલેલું જે પ્રકૃતિ છે તેના ખોળે આજે પણ સંતત્વ મહેકે છે, અહીં ગેપ છે તે ગેહકે છે. અને લોકો જે છે સંસ્કૃતિને માણવા આવતા હોય છે, પ્રકૃતિના ખોળે આવતા હોય છે, ત્યારે જે લીલી પરિક્રમા છે, ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે, અને આ ત્રિવેણી સંગમમાં તરબોળ થવા માટે દૂર દૂરથી લોકો આવી ચૂક્યા છે. ત્યારે આવો માણીએ લીલી પરિક્રમાને અહીં આવતા લોકો સાથે વાત કરીએ, વાત ગુજરાતી પર. હાલ લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે અને જે છે લોકો દૂર દૂરથી આવતા હોય છે, અને લીલી પરિક્રમા છે તે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કહેવાય છે. અને અહીં જે છે ભજન જ ભજન જોવા મળતું હોય છે, ભજનના સ્પંદન છે તે અહીં વાતાવરણમાં જોવા મળતા હોય છે, અને લોકો પણ એ સાંભળીને જે છે મંત્ર મુગ્ધ થઈ જતા હોય છે. એક દાદા આપણી સાથે જોડાયા છે, દર વર્ષે દાદા આપણને જોવા મળતા હોય છે અને દાદા ખૂબ ભજન કરતા હોય છે, તો હવે દાદા સાથે વાત કરીએ. શું નામ છે દાદા? દેવસિંહ મુરુ ખોજિયાર, ભાણવર તાલુકો સખેડા જેવા બેહડા, પણ દ્વારકા જિલ્લા ના માણસો રે. જમુનાલ તીરે યુભા જાદવરાય, એ બોલણી એ બધાળા રે, એ ઘટ લઈ જીરાલા કે બાલ બાર દુધાળા સાકર ઘોરે પાયા રે. કેટલી ઉંમર છે દાદા? 73 વર્ષ. દાદા, ચાર દિવસ સતત ગાઉં છો? ચાર દિવસ 24 કલાક માં થાકોડો ને લાગતો હે પરિવાર ની દયા. કેવું લાગે લીલી? ઓહો, વાત તો પૂરી હો ભાઈ. આ તો રસ્તો એમને મફત જડી ગયો છે. આ રસ્તો નથી જડતો બાપ, કલાકાર 4 કલાક માં લાખ લઈને ભાગી જાય, 4 કલાક માં 1 લાખ. પણ એમને રસ્તો ધર્મ નો મફત જડી ગયો છે. અને અમે આજ હાલેડા ગાવા આવી છે. આ તો જેના ભાઈ બોય ને મળે બધે નત્યાર તો બાપ, આ તો જેના નસીબ માં હોય ને રસ્તો મળે છે. હે, અમે તો બધે લગન ગીત ગાવા જાય, અમે તો કે લગન ગાળા હોય તો અમને ચડી જાય કે બાપા ગાવા હાલો હાલેડા ગાવા આવો, કે મારી માં મને ઘોડિયા બાઈ સકાવતા તા, મારી મને નિંદરડી ડાવ આવે, હિરની દોરીએ ઈસકો હાલે, મારી મને ગાય માતાના સાપ ના આવે, ગાય માતાના સાપ ના આવે, કે મારી મા મને ઘોડિયા બાઈ સકાવતા તા, મારી મને નિંદરડી કેમ ના આવે. લીલી પરિક્રમા અને ગિરનાર વિશે શું કહેશો? કે લીલી પરિક્રમા માં ગિરનાર માં એ હાલી તો હલાય રે, ભાગી તો ભમકા લાગે રણ માં સુતા અમે, આજે અમે રણ માં રાતુરિયા,
એ આજે અમે લીલી પ્રકમામાં સેવામાં હાલ્યા છીએ. કોઈ પણ ગીત હોય, તમે કોઈ પણ શબ્દ હોય દાદાને કહેશો અને દાદા એના પરથી ગીત ગાશે. અને જે રીતે દાદાએ વાત કરી કે આજે લાખો રૂપિયા લેતા હોય છે કલાકારો, પણ દાદા છે પોતાનું ગીત છે, પોતાનું સંગીત છે, ત્યાં ભક્તિ માટે જે છે આવતા હોય છે, ગાતા હોય છે, ચાર દિવસ સતત ગાતા હોય છે. અને લોકો પણ આ દાદાને સાંભળીને દર વર્ષે આપણે જોઈએ કે લોકોને પણ આનંદ આવતો હોય છે. તમારું નામ શું છે? પાંચાભાઈ. શું કહેશો, કેવું લાગે છે અત્યારે? બહુ મસ્ત ગીત ગાયું. એ કેવું લાગ્યું? અરે સરસ, બહુ સરસ. હો, ક્યાંથી આવો છો તમે? પેલા બુઢા બુઢા આવતા, અત્યારે નાના માણસો બહુ આવે છે, એટલે પબ્લિક બહુ વધી ગઈ. આજે કેટલો આનંદ આવે છે? બહુ બહુ આનંદ આવે. લીલી પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાતો હોય છે અને ભક્તો તેમાં તરબોળ થઈને જે મંત્ર મુગ્ધ થઈ જતા હોય છે. હાલ લીલી પરિક્રમા અત્યારે શરૂ છે અને લોકો છે દૂર દૂર થી આવી રહ્યા હોય છે. અને આ ભૂમિની જે શક્તિ છે, આ ભૂમિની જે તાકાત છે, આ ભૂમિનો જે ખોળો છે તે ઉજળો છે. કારણ કે અહીં તમે આવતા, અહીં આવીને તમને જે અહેસાસ થાય છે તે અનેરો હોય છે. અને અનેક લોકોને જોઈને આપણને પણ કદાચ થાય છે કે કઈ રીતે આ શક્ય બનતું હોય છે. તમને તે તમામ પ્રકારના ચબત્કારો પણ આ ભૂમિમાં જોવા મળતા હોય છે. એક માજી આપણી સાથે જોડાયા છે અને માજીને તમે જોશો કે પગમાં ચપ્પલ નથી પહેર્યા, પગમાં કોઈ પણ જાતના શૂઝ નથી પહેર્યા અને માજી જે છે ચાલી રહ્યા છે. તો આપણે માજી સાથે વાત કરીએ. શું નામ છે? નામ જશવંતીબેન રમણીક, લાલ અંબાસણા. ક્યાંથી આવો છો? જામનગરથી આવું છું. શું કહેશો, કેટલા વર્ષોથી તમે આવો છો? હું આ પહેલી વાર જ આવી છું, કારણ કે બેબી બધી ભણતી કરતી એટલે નીકળાણું નતું. તો બેબી કે હાલ તને એક વાર કરાવી દઉં. ભાઈ આપણે જોઈએ તો બધા ચપ્પલ પહેરીને પણ કપરા ચઢાણ છે, યુવાનો પણ થાકીને બેઠા છે અને તમે ચાલી રહ્યા છો. તો શું કારણ છે, શું એવી વસ્તુ છે કે તમને ખેંચી લાવે છે? કોઈ એક જાતની શક્તિ ગિરનારની, ને બીજું કે એક આત્મબળ. વાહ, કે મારું આત્મબળ છે કે હું પરિક્રમા પૂરી કરીશ. તકલીફ નથી થતી? પગમાં દુખતું નથી? કોઈ નહીં ભાઈ, મેં 36 વર્ષથી આ ચપ્પલ નથી પહેર્યા. 36 વર્ષથી ચપ્પલ નથી પહેર્યા? 36 વર્ષથી આ શિયાળો ઉનાળો ચોમાસુ નહીં શૂઝ નહીં બૂટ કે ઘરની અંદર એ કોઈ દી નહીં. શું કહેશો, ભૂમિમાં આવીને કેવું લાગે છે? આજે ભૂમિમાં આવીને એક જાતની આમ એલર્જી આવી જાય છે. શક્તિ યુવાનો પણ થાકી જાય છે. તમને કઈ તકલીફ નથી થતી? મારી 71 વર્ષની ઉંમર છે. 71 વર્ષની ઉંમર? અનેક યુવાનો માટે પ્રેરણા છો. અને શું ઈચ્છા છે માજી તમારી? મારી પાસે એક આ પરિક્રમા પૂરી કરવાની ઈચ્છા છે બસ, બાકી બધું સારું છે. ભગવાનની દયા છે. એક બેબી એપીપી છે, એક એમ આરએમબીમાં છે, બે બેબીનું લગ્ન કરી દીધા છે, ભાઈને મારું કારખાનું છે ઘરનું. શું કહેશો માજી, કે એવી શું વસ્તુ છે કે તમને ખેંચી લાવી? તમે ક્યાંથી જાણ્યું કે લીલી પરિક્રમા? એક લીલી પરિક્રમા તો ઘણા વર્ષોથી આ નાની હતી ત્યાંથી ઈચ્છા હતી, પણ એનો હુકમ હોય ને ત્યારે જ થાય, ત્યાં આવીને ન થાય. અને અત્યારે કેવું લાગે છે? તમે ખરેખર લીલી પરિક્રમાએ પહોંચી ગયા છો અને કદાચ અડધી તો તમે પૂરી પણ કરી દીધી, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, તો આનંદ આવે છે બધું એમ. તો માજીએ જે રીતે વાત કરી, 71 વર્ષની ઉંમર છે, જામનગરથી આવ્યા છે અને તે આપણે જોઈ શકીએ છીએ કે ઉઘાડા પગે છે, તેમને પગમાં ચપ્પલ નથી પહેર્યા, તેઓ છતાં પણ ચાલી રહ્યા છે. અનેક યુવાનો માટે કહી શકાય કે પ્રેરણા છે. જ્યાં યુવાનો પણ થાકીને બેસી જાય છે ત્યાં માજી જે છે તે ચાલી રહ્યા છે. અને આ ભૂમિની શક્તિ છે, આ ભૂમિની તાકાત છે, આ ભૂમિની મીઠાસ છે અને આમાં ગીરનો ખોળો છે. અહીં તમે આવશો તો તમને સ્વર્ગની અનુભૂતિ થશે અને તમારા કોઈ પણ જાતના દર્દ તકલીફ હશે તે અહીં આવીને દૂર થઈ જશે તેવું અહીં આવતા તમામ લોકોનું પણ માનવું છે. હાલ આપણે લીલી પરિક્રમા છીએ અને લીલી પરિક્રમામાં અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો જે છે પરિક્રમામાં સતત જઈ રહ્યા છે, સતત લોકો છે તે આવી રહ્યા છે અને નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામ લોકો તમને અહીં જોવા મળશે. ત્યારે કે નાના બાળક આપણી સાથે જોડાયા છે, તે પણ લીલી પરિક્રમા કરવા આવ્યા છે. તો આવો એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? કેવી મજા આવે છે તને? બહુ. આ પેલા આવ્યો છો તું? ફેર બે વખત આવી ગયો, ત્રીજી છે. ઓહો, શું મજા આવે છે તને? જંગલ જોવાની?
બીજું શું મજા આવે તને? કારણ ખાવા પીવાનું બધું મળી રહે એટલે. હા મજા આવે. હા હા કોની સાથે આવ્યો છો? મારા પપ્પા હારે. પપ્પા હારે? હા કેવું લાગે બીજું આ ગિરનાર? કેવો લાગે તને? જોરદાર. જોરદાર લાગે. ઓહો કે ગામથી આવો છો તમે? લીમડા અનુભાના. હા તાલુકો? ઉમરાળા. ઉમરાળા ભાવનગર થી છેક થી આવો છો? હા. ઓહો દર વર્ષે આવો છો? હા. હા તો આપણે જોઈ શકીએ છીએ કે બાળકો પણ જે છે ખૂબ રસ લઈને આવી રહ્યા છે, અને જે આ ભૂમિ છે તેમાં તેમને પણ આનંદ આવી રહ્યો છે. અને જે રીતે તેમને વાત કરી, અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તમામ લોકો છે તે અત્યારે આવી રહ્યા છે, નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકો આવી રહ્યા છે, દૂર સુદૂરથી આવી રહ્યા છે અને આ પરિક્રમા છે તેને આનંદ આસ્વાદ માણી રહ્યા છે.